વ્યાજખોરોના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે અને ઘણા વેપારી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આવી જ એક ઘટના બની રાજકોટ જિલ્લાના વીરપુરના પીઠળિયા ગામ પાસે। ત્યાં એક જસદણના વેપારીએ આવીને ઝેરી ટીકડા ખાઈને પોતાનો જીવ આપી દીધો અને તેનું કુટુંબ નોધારું થઈ ગયું છે। મૃતકે તોતિંગ વ્યાજના 20 ચક્કરમાં ફસાઈને જીવ આપવા સાથે તેણે એક સુસાઇડ નોટમાં વ્યાજખોરો કેમ પરેશાન કરતા હતા તેની સિલસિલાબંધ કહાની લખી છે। શું છે આ કહાની, કોણ છે નરાધમ વ્યાજખોર, જોઈએ આ રિપોર્ટમાં। આત્મહત્યા કર્યાનું સામે આવ્યું। મરનાર ભીખુભાઈના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે શા માટે આત્મહત્યા કેર કરી તેની વિગતો, કોના ત્રાસથી તેણે આત્મહત્યા કરી તે પણ લખ્યું છે। જસદણના રહેવાસી એવા ભીખાભાઈ મોલિયા નામના વ્યક્તિનો હતો અને તે જસદણમાં વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। ધંધામાં થોડા પૈસાની જરૂર પડતા તેણે જસદણના દિલીપ ગોવિંદ ચાવ પાસેથી વ્યાજે રૂપિયા લીધા અને સામે તેણે એક ચેક લખી આપ્યો હતો। ભીખુભાઈએ વ્યાજખોર દિલીપ પાસેથી રૂપિયા 3-4 વખત લીધા હતા અને તેના બદલે તેણે તેની સામે ચેક પણ આપેલ હતા। 3-4 વર્ષ પહેલાં ભીખુભાઈએ દિલીપ ચાવ પાસેથી 4 લાખ રૂપિયા લીધા હતા અને સામે તેણે દિલીપને એક કોરો ચેક પણ આપેલ હતો। મૃતક ભીખુભાઈએ તમામ રૂપિયા વ્યાજ સાથે પરત કરી દીધા હતા। આમ સાથે છતાં વ્યાજખોર દિલીપભાઈ ભીખુભાઈને સતત ડરાવતો અને ધમકાવતો અને ભીખુભાઈએ તેની પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે તેવું કહીને તે પરત આપવા માટે દબાણ કરતો હતો। આટલાથી નહીં અટકેલ વ્યાજખોર દિલીપે ભીખુભાઈનો કોરો ચેક બેંકમાં જમા કરાવીને બાઉન્સ કરાવ્યો હતો અને ફરીથી આ મુદ્દે તેને ભીખુભાઈને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું, જે સહન ન થતાં ભીખુભાઈએ ઝેરી ટીકડા ખાઈને મોતને વાલું કર્યું હતું। કોણ છે દિલીપ ચાવ, શું છે તેનો મુખ્ય ધંધો? દિલીપ જી ચાવે જસદણના વિછિયા રોડ ઉપર રહે છે અને તેનો મુખ્ય ધંધો વ્યાજ વટાવનો છે। દિલીપ પૈસાની જરૂરિયાતવાળા લોકોને વ્યાજે પૈસા આપે છે અને તે પણ ખૂબ જ તોતિંગ વ્યાજ સાથે। દિલીપનું વ્યાજ 5% શરૂ થઈને 10-15% સુધીનું હોય છે। જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ જો આ દિલીપના વ્યાજના 20 ચક્રમાં ફસાઈ જાય તો ક્યારેય બહાર નીકળી શકતો નથી। દિલીપ જ્યારે પૈસા વ્યાજે આપે ત્યારે વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ પાસેથી એક કોરો ચેક અને સાથે અનેક શરતો કરે છે, જેમાં સમયસર વ્યાજના પૈસા ન આપે તો પેનલ્ટી સહિતની શરતો હોય છે। જો વ્યક્તિ વ્યાજ આપવામાં 1 દિવસ મોડું કરે તો તેઓ 1 દિવસ પછીની પેનલ્ટી 200 રૂપિયા જેટલી વસૂલે છે। આ નરાધમ ભીખુભાઈ જેવા અનેક વ્યક્તિને વ્યાજના 20 ચક્રમાં ફસાવીને બરબાદ કર્યા છે અને પોતે માલામાલ થઈ ગયો છે। તે એક ખાસ પદ્ધતિથી જેનું વ્યાજ 10% પણ વધારે હોય છે અને આવા વ્યાજના પૈસા તો નાના લોકો જ લે છે અને દિલીપ આવા લોકોને બેફામ વ્યાજથી લૂંટે છે। આવો છે દિલીપ ચાવ અને તેનો ધંધો। તેના બેફામ વ્યાજખોરોની ચક્કરમાં ભીખુભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આવા દિલીપ જેવા નરાધમ વ્યાજખોરો પાસેથી પૈસા લેતા ચેતજો અને કાયદો તેને સખતમાં સખત સજા કરે તેવી માંગ હાલ જસદણમાં ઉઠી છે। આશીષ પાટડિયા, ZS TV, જેતપુર। મારા પપ્પા દવા પીતે સુસાઇડ કરી લીધું, ને ફોન દ્વારા સગાને ફોન દ્વારા ખબર પડી કે અહીંયા આવી રીતના કરી લીધું છે। સુસાઇડ નોટમાં એવું લખેલું છે કે મને ધાક ધમકીથી હું કંટાળી ગયેલો, 7-8 વર્ષ બહાર રહેતા હતા અને દિલીપભાઈ ચાવ નામ એમાં લખેલું છે સુસાઇડ નોટમાં, એની ધાક ધમકીથી હું કંટાળીને મરવા મજબૂર થઈ ગયો છું। સુસાઇડ નોટમાં 4 લાખ રૂપિયા લીધા હતા એ વ્યાજ સહિત પાછા આપી દીધા એવું લખેલો ઉલ્લેખ છે મારા પપ્પાનો, અને દિલીપભાઈ જાઉં વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। એ 2013 પહેલાં બધું, 2013થી તો અહીંયા જસદણ હતા જ નહીં। ચૂકવી તો કોઈ સીમા બહેરને આપી દીધા એવું કીધું કે એના કેટલા ઘણા પૈસા આપી દીધા એનું કંઈ નક્કી જ નથી। વીરપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે વીરપુર પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો છે। આધેરે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે, કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા અને વારંવાર ધમકીના કારણે આપઘાત કર્યો છે અને સુસાઇડ નોટ પણ મળી આવ્યો છે। વીરપુર પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક ફરિયાદ દાખલ થઈ છે, જેમાં IPC ની કલમ 306
તથા ગુજરાત નાણાં ધીરનારાના અધિનિયમના હેઠળ જે ફરિયાદ દાખલ થઈ છે એમાં જે ફરિયાદી છે એના પિતાએ જો છે જે અત્યારના કેસમાં જે આરોપી છે દિલીપભાઈ ગોવિંદભાઈ ચાવ, તો ફરિયાદીના પિતાશ્રીએ એ દિલીપભાઈ પાસેથી જો છે થોડા ટાઈમ પહેલાં જો છે 8 લાખ રૂપિયા લીધા હતા માસિક 5% વ્યાજના લીધે હેઠળ. એમાં જે આરોપી છે વખતો વખત દબાણ કરતો હતો અને 8 લાખના પૈસાના લીધે 40 લાખની માંગણી કરતો હતો, જેના લીધે જો છે ફરિયાદ જે મરણ જનાર છે એને આરોપીથી જો છે કંટાળી ગયો અને એના લીધે જો છે પછી એને આપઘાતનું પગલું ભર્યું. સાહેબ, આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહ કે ત્યાં અગાઉ પણ 10 દિનની અંદર અન્ય લોકોને પણ વ્યાજે પૈસા આપીને પઠાણી ઉઘરાણી કરી હોય એવો પણ? જે આરોપી છે એને અગાઉ જો છે 2013માં એક ગુનો દાખલ થયેલો છે એમાં વ્યાજના લીધે, અને જ્યારે અમારે વીરપુર પોલીસ સ્ટેશનમાં આ જો ગુનો દાખલ થયો તો ગુનો દાખલ થયો તરત જ અમારી પોલીસને અમે અલગ અલગ ટીમો આરોપીને શોધખોળ માટે લગાડી અને તાત્કાલિક આરોપીને પકડી લીધો છે અને આરોપી અત્યારમાં જો છે અને અટક કરેલો છે અને આગળની કાર્યવાહીમાં ચાલુ છે. સાહેબ, જે મૃતક છે તેઓને આજે આરોપી છે તે વારંવાર હેરાન કરતો હોય તેના કારણે 8 વર્ષથી આ જસદણ શહેર છોડી અને અન્ય શહેરોમાં વસવાટ કરતા હતા એવો પણ એમના પુત્રે આક્ષેપ કર્યો. એમાં જે છે આરોપી એને જો આરોપીના વારંવાર કહેવાના લીધે જો છે મરણ જનાર બીજા શહેરમાં રહેતો હતો અને જે એને પાસેથી પૈસા લીધા હતા મરણ જનાર એના જો છે પછી એનાથી કંટાળીને જો છે એવું આપઘાતનો પગલો ભર્યો છે.